ચલો ખાતા નંબર પહેલો જે બાકી હોય એ લખતા જાઓ, જે ભૂલ હોય એ સુધારતા જાઓ. ક્રમ તમને લખાવેલા છે, પહેલો ખાનો ક્રમ, બીજો ખાનો છે ખાતાનો ખાતાનો અને ખાતાના બોલો પ્રકાર કેટલા હશે? આ મુખ્ય બે, પણ આપણે યાદ રાખીશું કેટલા. પહેલો ખાતો બોલો કયો છે? વ્યક્તિ ખાતાની અંદર બે બાબત આવે, પહેલો કાયદેસરની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે કોણ આવે? ચલો વ્યક્તિ પછી કોણ આવે? માલ, માલ મિલકતમાં માલના ખાતા અને આ ઉપરાંત આમાં વધારાનો લખાવેલો હતો મૂડીફાળ, બીજો દેવાદાર અને દેવાદાર નું બીજું નામ ગ્રાહક અને ગ્રાહક અને લેણદાર નું નામ. ચલો માલના ખાતા ને માલના ખાતામાં ખરીદી વેચાણ માલની અન્ય રીતે. ચલો એ પછી મિલકત હતી, મિલકત શું આપેલું હતું? મિલકત અને રોકાણ, મિલકત પછી રોકાણ, એની પછી ઉપજ ખર્ચની અંદર ખર્ચ નુકસાન ઉપજ અને માલની અન્ય રીતે જાવક છે ને એ ગયા સિલેબસ ની અંદર છે ને માલ મિલકત ની અંદર આવતું હતું, પણ નવા ની અંદર છે ને એને ચેન્જ કરીને ઉપજ ખર્ચ ખાતા ની અંદર લઈ લીધું છે. શેમાં લઈ લીધેલું છે? ઉપજ ખર્ચ. જોઈએ સૌથી પહેલો શું આપવામાં આવેલું છે? અમરોલી કોલેજ, અમરોલી કોલેજ કાયદેસર ની કૃત્રિમ વ્યક્તિ લખો નંબર એક. ખાતાનું નામ તો લખાવેલું છે, નંબર એક ખાતાનું નામ અમરોલી કોલેજ. ખાતાનો પ્રકાર કયો આવે? લખો બાજુમાં વ્યક્તિ, ટૂંકી સમજૂતી, કાયદેસર ની કૃત્રિમ વ્યક્તિ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. એવું ન લખવું હોય ને તો બીજી સમજૂતી એમ પણ ચાલે કે નોંધાયેલ શૈક્ષણિક સંસ્થા છે, પણ એ બધું અઘરો અઘરો આપણે લખવાનો, ખાલી ખબર પડવી જોઈએ કયું ખાતું છે. તો અમરોલી કોલેજ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. બોલો બીજું ખાતું, રોકડ બોલો શેમાં આવશે? લખો બાજુમાં માલ મિલકત, સમજૂતી, ધંધાની ચાલુ મિલકત છે, ધંધાની ચાલુ મિલકત છે. બેંક સિલક, એમાં પણ લખું ધંધાની ચાલુ મિલકત છે. વરાછા બેંક બોલો શું કહેવાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. એટલે સમાવેશ એમાં થશે વ્યક્તિના ખાતાની અંદર. જમીનને કહેવાય, જમીનને કહેવાય ધંધાની મિલકત. મિલકત બોલો શું આવે? માલ મિલકત. ધંધાની કાયમી મિલકત છે, ધંધાની કાયમી મિલકત છે. જમીન લખાઈ ગયું, મકાન પણ છે, ધંધાની કાયમી મિલકત છે. એની પછી શું આવે છે? પ્લાન્ટ યંત્ર, એ પણ બોલું છું માલ મિલકત, ધંધાની કાયમી મિલકત છે. ફર્નિચર ધંધાની કાયમી મિલકત છે. નીલ, બોલો શું આવે?
નીલ મેડિકલ સંસ્થા કહેવાય કાયદેસર ની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસર ની કૃત્રિમ વ્યક્તિ છે. આપણે માલ ખરીદીએ, માલ આપણે ખરીદીએ, ધારો કે આપણે દુકાન અહીંયા છે ગામની અંદર, આપણે સ્ટેશન થી પંખાના વેપારી છીએ, 100 પંખા ખરીદ્યા સ્ટેશન થી જથ્થાવર, પછી ત્યાં ખરીદ્યા એમ કીધું ચાલ માં ટોળી માં પાછા બાંધી, એટલે ટોળી માં આપણે પાછા બાંધી જૂઠા આવતા રહીએ, એવું કરીએ આપણે? એ વસ્તુ આપણે માલ ખરીદે શેમાં લાવવાનો? ગાડા, ગાડા વાળાને શું રાખવું પડે? ખરીદી કરો તો આવક માલ ગાડા ભાડું આવે, અને વેચાણ કરો તો જાવક માલ ગાડા ભાડું, બંને શું કહેવાય? ખર્ચ. પેલા ગાડા વપરાતા, અત્યારે ટેમ્પો ટ્રક રિક્ષા એવું વપરાય છે, ખર્ચ કહેવાય, ધંધાનો ખર્ચ છે. આવક માલ ગાડા ભાડું ખરીદી નો ખર્ચ કહેવાય, અને જાવક માલ ગાડા ભાડું વેચાણ નો ખર્ચ કહેવાય, ધંધા નો ખર્ચ છે. ચાલો છો, પછી શું છે? જાવક માલ ગાડા ભાડું, એ પણ શું લખાશે? ધંધા નો ખર્ચ છે. ખાતું કયું આવશે? ઉપજ, મજૂરી. મજૂર પાસે કોઈ કામ કરાવીએ રોકડ આપવા પડે, આપવા પડે શું કહેવાય? ખર્ચ, ધંધા નો ખર્ચ છે. ખર્ચ છે એટલે સમાવેશ માં થાય ઉપજ. ચૂકવેલ, ચૂકવેલ શબ્દ ઉપરથી શું ખબર પડે? ચૂકવેલ હોય અથવા ચૂકવ્યા હોય તો એ ધંધા માટે શું ગણાય? મળ્યા અથવા મળેલ હોય તો આવક, ચૂકવ્યા હોય તો ખર્ચ, મળ્યા હોય તો આવક. આમાં શું આપેલું છે? ચૂકવેલ વ્યાજ તો ધંધાનો ખર્ચ છે. ચૂકવેલ વ્યાજ ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતું. મળેલ શબ્દ આવ્યો ને, મળેલ વ્યાજ ઉપજ ખર્ચ, પણ સમજૂતીમાં શું લખવાનું? ધંધાની આવક છે. મળેલ વ્યાજમાં લખાશે ધંધાની આવક છે. આપેલ વટાવ, આપેલ વટાવ, ડિસ્કાઉન્ટ આપણે જોઈએ ને પારિભાષિક શબ્દ, દુકાન વાળા વટાવ આપે, આપે તો એ શું કહેવાય? ખર્ચ, ધંધાનો ખર્ચ છે. ધંધાનો ખર્ચ છે એટલે પ્રકાર ઉપજ. મળેલ છે એટલે બોલો શું લખાય? ધંધાની આવક છે. ધંધાની આવક છે તો શેમાં આવશે? એની પછી ગલખર, એ શું કહેવાય? સમજૂતીમાં ખર્ચ અને નુકસાન નો ફરક સમજાવેલો. શું ખર્ચ એટલે વસ્તુના બદલામાં પૈસા આપવા? ધારો કે દુકાને જઈએ અને આપણે ચોકલેટ લઈએ, દુકાને ગયા અને શું લીધી? રોકડા આપ્યા, ચોકલેટ લીધી, તો આને શું કહેવાય? ખર્ચ કરો ને તો રોકડાના બદલામાં કઈ વસ્તુ મળે. નુકસાન, ધારો કે મારી પાસે ચોકલેટ છે એ ખોવાઈ જાય, એ શું થાય? કઈ રોકડા આવ્યા, ગયા પૈસા, એને શું કહેવાય? નુકસાન. સમજ પડી? નુકસાન થાય તો એમાં કઈ વસ્તુ મળે? ધંધાનું નુકસાન છે. ચાલો એની પછી ગાલખાત. પરત એટલે શું? નો, ભૂતકાળમાં કોઈ કે આપણા પૈસા ભૂજ મારેલા હોય, એ ભૂજ મારેલા પૈસા ને શું કહેવાય? ગાલખાત. હવે ધારો કે આપણા પૈસા જેને ભૂજ માર્યા એનું હૃદય પરિવર્તન થઈ જાય, જનરલી એવું થાય નહીં, પણ કદાચ એનું હૃદય પરિવર્તન થઈ જાય અને એમ થાય કે ખોટા માણસના પૈસા ભૂજ મારી લીધા, તો એ ભૂજ મારેલા પૈસા આપણને પરત કરે, એને કહેવાય ગાલખાર પરત. ધંધાની શું કહેવાય? આવક. ધંધાની આવક છે ઉપજ ખર્ચ ખાતું.
દેવાદાર ખાતું વ્યક્તિ ખાતું શેમાં આવશે? વ્યક્તિ ખાતું. લખો વ્યક્તિ ખાતું. સમજૂતી લખેલું છે. દેવાદાર એટલે કેવો વ્યક્તિ? કે ગ્રાહક. જેમને આપણે માલ ઉધાર વેચેલ છે તેમને માલ ઉધાર વેચેલ છે. તેમને માલ ઉધાર વેચેલ છે. લેણદાર એ પણ બોલો શું આવશે? આને વેચેલો હોય તો આની પાસેથી તેમની પાસેથી માલ ખરીદેલ છે. તેમની પાસેથી માલ ખરીદેલ છે. એની પછી લેણી ઊંડી નું ખાતું. લેણી ઊંડી પણ બોલો શું આવે? વ્યક્તિ ખાતું. લેણી ઊંડી માં લખો ધંધાનું લેણું છે. ધંધાનું લેણું છે તો એની પછી દેવી ઊંડી હશે. ધંધાનું દેવું છે. વ્યક્તિ ખાતું. જીવંત વ્યક્તિ છે. અમિતાબેન જીવતા હોય કે ઉલ્લી ગયા હોય? જીવતા હોય ને. ભારત સરકાર જીવંત વ્યક્તિ છે. ચલો એની પછી ભારત સરકાર. ભારત સરકાર સંસ્થા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એટલે સમાવેશ થશે વ્યક્તિના ખાતામાં. ધંધાનું નુકસાન છે. ધંધાનું નુકસાન છે. પ્રકાર ઉપજ ખર્ચ. સેમ ચોરી થઈ ગયેલ નુકસાન. શું લખાશે? ધંધાનું નુકસાન છે. પ્રકાર ઉપજ ખર્ચ. મૂડી અને ઉપર બંને વ્યક્તિ ખાતું. સમજૂતી માં શું આવે? માલિક ધંધાને આપનાર છે. માલિક ધંધાને આપનાર છે. ઉપાડ પક્ષી માં આવે વ્યક્તિ. માલિક ધંધા માંથી લેનાર છે. માલિક જીવતો હોય તો ટપકી ગયો હોય. જીવતો હોય એટલે વ્યક્તિ માં આવે. આવકવેરા ને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્કમ ટેક્સ. શું કહેવાય? ઇન્કમ ટેક્સ કોને ભરવો પડે? વ્યક્તિ જે કમાય એ. તો આ ખર્ચો માલિક નો છે. કોનો ખર્ચો છે? ધંધાનો ખર્ચો હોય ને તો ઉપજ ખર્ચ. ધંધાનો ખર્ચો હોય તો આપણે હિસાબો ધંધાના બનાવીએ કે માલિકના? માલિકના હિસાબો આપણે બનાવતા. ધંધાનો ખર્ચ હોય તો જ ખર્ચ. આ ખર્ચ કોનો કહેવાય? માલિક. શું કામ? ઇન્કમ ટેક્સ કોને ભરવો પડે? માલિક. તો આમાં લખો માલિક નો અંગત ખર્ચ છે. માલિક નો અંગત ખર્ચ છે અને એનો સમાવેશ થશે વ્યક્તિ ખાતામાં. શેમાં સમાવેશ થશે? કારણ કે આ પૈસા કોને ભરવાના છે? ખરેખર માલિકે. પણ માલિક પોતી અત્યારે કોને ભરી દીધા હોય? ધંધાએ. મતલબ માલિક ધંધામાંથી રોકડા લઈ ગયો તો એને શું કહેવાય? વ્યક્તિ ખાતું. નેક્સ્ટ જીવન વીમા. જિંદગી માલિક ની હોય કે ધંધા ની? માલિક જીવતો હોય કે ધંધો જીવતો હોય? પણ જિંદગી નો વીમો છે એ માલિકે ભરવો પડે કે ધંધા એ? તો ધંધા નો ખર્ચ કે માલિક નો ખર્ચ? માલિક નો અંગત ખર્ચ એટલે શું થાય? ઉપાડ. ઉપાડ એટલે શેમાં આવે? માલિક નો અંગત ખર્ચ છે. માલિક નો અંગત ખર્ચ છે. સમાવેશ માં થશે વ્યક્તિ ખાતા. ઉપર શું એવું તો કયો વેરો? વેરો વેરો. આવક વેરો માલિક નો ખર્ચો છે. વેચાણ વેરો કોનો ખર્ચો છે? ધંધા. આવક વેરો માલિક કમાઈને એની પર ભરવાનો હોય અને વેચાણ વેરો દુકાન માંથી જે વસ્તુ વેચાય ને
એના પર ભરવાનો હોય તો આ ખર્ચ કોનો છે ધંધા ધંધાનો ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ધંધાનો ખર્ચ છે ઉપજ ખર્ચ મૂડી પર વ્યાજ પહેલી વાર આવે છે ધ્યાનથી સમજો મૂડી એટલે કોને કોને પૈસા આપ્યા મૂડી એટલે માલિકે ધંધાને પૈસા આપ્યા તો ધંધાએ માલિકને શું આપવું પડે વ્યાજ ધંધાએ માલિકને વ્યાજ આપવું ધંધાએ આપવું પડે ધંધાએ ચૂકવવું પડે ચૂકવવું પડે એટલે ધંધાનો ખર્ચ છે ધંધાનો ખર્ચ છે બોલો શેમાં આવે ઉપજ ખર્ચ તો એની પછી હશે ઉપાડ એટલે કોને કોને રોકડા આપ્યા ધંધાએ માલિકને આપ્યા તો વ્યાજ કોને ભરવું પડે માલિક કોને વ્યાજ આપે ધંધા માટે આવક કે ખર્ચ માલિકે ધંધાને વ્યાજ આપ્યું ને તો ધંધાને વ્યાજ મળ્યું મળ્યું એટલે ધંધા માટે શું કહેવાય ધંધાની આવક છે ધંધાની આવક છે ધર્માદા અનાથ આશ્રમમાં ગરીબોમાં પૈસા આપીએ એને શું કહેવાય ધર્માદા ધંધાનો ખર્ચ છે ધંધાનો ખર્ચ છે પગાર આપણા સંસ્થામાં કોઈ કર્મચારી કામ કરે તો એ મફતમાં કામ કરે એને શું આપવો પડે પગાર બોલો પગાર ધંધાનો શું કહેવાય ધંધાનો ખર્ચ છે એની પછી સ્ટેશનરી ખર્ચ ધંધાનો ખર્ચ છે ઉપજ ખર્ચ કોઈ પણ સ્ટોક એટલે માલ મિલકત ખાતું સ્ટોક કેટલા પ્રકારના આવે એ જુઓ શરૂઆતનો સ્ટોક કયો આખરનો સ્ટોક કયો સ્ટેશનરી નો સ્ટોક જાહેરાત સામગ્રી નો સ્ટોક ડેડ સ્ટોક ડેડ સ્ટોક એટલે ત્રાજવા વજનીયા હોય ને એને ડેડ સ્ટોક કહેવાય એને શું કહેવાય કોઈ પણ શબ્દમાં સ્ટોક આવે ને એટલે કયું ખાતું માલ કયું ખાતું માલ સમજૂતી માલ મિલકત લખ્યું ધંધાની ચાલુ મિલકત છે એવું ન આવડે તો ડાયરેક્ટ લખી દેવાનું ધંધાની મિલકત છે ચારે ચાર ને કહેવાય ધંધાની અદ્રશ્ય મિલકત છે લખો ચારે છે ને પાઘડી પેટન ટ્રેડમાર્ક કોપીરાઇટ ચારે માં સેમ સમજૂતી ધંધાની અદ્રશ્ય મિલકત છે એટલે એનો સમાવેશ શેમાં થાય માલ મિલકત ખાતું ચારે પાઘડી પેટન ટ્રેડમાર્ક કોપીરાઇટ ચલો એની પછી કંપની એટલે સંસ્થા એટલે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે રિલાયન્સ કંપની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે વ્યક્તિ ખાતું શેર અને ડિબેન્ચર કઈ કઈ વસ્તુ શેર ડિબેન્ચર આ બંને વસ્તુ રોકાણ કહેવાય શું કહેવાય અને રોકાણની ધંધાની શું કહેવાય શેર અને ડિબેન્ચર બંને ધંધાનું શું કહેવાય રોકાણ રોકાણને કહેવાય ધંધાની મિલકત લખો ધંધાની રોકાણ છે લખો તો પણ ચાલે મિલકત છે લખો તો પણ લખો ધંધાનું રોકાણ છે
ધંધાનું રોકાણ છે, રોકાણ શેમાં આવશે? ડિવિડન્ડ એટલે શું એ ધ્યાનથી સમજો. આપણે કોઈ કંપનીના શેર ખરીદીએ, આપણે કોઈ કંપનીને નાણા રોકડા આપીએ, તો એ કંપની જે નફો કરે ને એ નફો આપણને આપે, એ વસ્તુને કહેવાય ડિવિડન્ડ. કંપનીનો નફો હોય એને શું કહેવાય? ડિવિડન્ડ. આપણે પૈસા રોક્યા એના બદલામાં આપણને મળે છે, મળે એટલે આવક, મળે એટલે શું કહેવાય? આવક. ધંધાની આવક છે, ધંધાની આવક છે. બોલો આવક શેમાં આવે? ઉપજ ખર્ચ. શેરમાં રોકાણ છે જ ને અહીંયા, ધંધાનું રોકાણ છે, ધંધાનું રોકાણ છે. માલ મિલકત ખાતું, ડિબેન્ચરમાં રોકાણ, ધંધાનું રોકાણ છે એટલે માલ મિલકત. ડિબેન્ચરમાં પૈસા રોકેલા એની પર વ્યાજ આપણને મળે, મળે એટલે આવક, ધંધાની આવક છે, ધંધાની આવક છે. ઉપજ ખર્ચ ખાતું, બેંક ચાર્જીસ ને, બેંક આપણને બધી ફેસિલિટી આપે, એ બધી ફેસિલિટી કઈ મફતમાં આપે, બદલામાં શું લે? ચાર્જ. બદલામાં શું લે? ચાર્જ આપણા માટે ખર્ચ ગણાય કે આવક? ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચ. બેંક વ્યાજ. આપણા નાણા રોકડા બેંકમાં જમા પડેલા હોય, આપણા નાણા રોકડા ક્યાં પડેલા હોય? કે બેંકમાં જમા પડેલા આપણા નાણા પર બેંક આપણને શું આપે? વ્યાજ. બેંક આપણને આપે આપણા માટે શું કહેવાય? ધંધાની આવક છે, ધંધાની આવક છે. આવક છે એટલે શેમાં આવે? હાસ્યો વાંચો. ડેડ સ્ટોક, માલ મિલકત, સમજૂતી, ધંધાની ચાલુ મિલકત છે, ધંધાની ચાલુ મિલકત છે. સ્ટોક આવ્યો ને એમ હાસ્યમાં એ જ છે, ધંધાની ચાલુ મિલકત છે, માલ મિલકત. આખર સ્ટોક શબ્દ આવ્યો, ધંધાની ચાલુ મિલકત છે, માલ મિલકત ખાતું.